नमस्कार, आप જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। હું છું મનોજ શર્મા। આજની વાતમાં ચર્ચા કરીશું રાજ્યમાં રખડતા ઢોરને મામલે। આજે હાઈકોર્ટ આકરા પાણીએ આવી ગઈ હતી। હાઈકોર્ટનું જે કડક વલણ છે, આજે સવારે જ્યારે સુનાવણી થઈ હતી ત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકારને માત્ર સાંજ સુધીનો સમય આપ્યો હતો। 4 વાગે સુનાવણી થશે અને 4 વાગ્યા સુધીમાં કોઈ પણ निर्णय लईने कोर्ट ने बताओ कि रखड़ता ढोरो ने लईने राज्य सरकार शू करी रही छे। हाईकोर्टे आजे जे रीतेनु वलण अपनाव्यु छे तेनाथी सरकारे पण केबिनेट में निर्णय कर्यो छे कि जेटला पण ढोर छे, जे रखड़ता ढोर छे कि ढोरवाड़ो छे, तेमा सरकारी खर्चे ढोरो ने राखवामां पण आवशे अने एनो ट्रांसपोर्टेशननो खर्च पण सरकार उपाड़शे। सरकारे एक जे एक फिक्स कीमत छे तेनी फाड़वणी पण करी दीधी छे। अने आज मामले हाईकोर्ट में जे रीते 2 वखत सुनावणी थई छे तेने लईने वधु चर्चा करवा माटे आपणी साथे सीधा जोड़ाई गया छे सीनियर एडवोकेट हितेश गुप्ता। हितेश जी, सौथी पहला तमारू स्वागत छे लोकसत्ता जनसत्ता में। ने मारो सौथी पहलो सवाल के जे रखड़ता ढोरोना मामले हाईकोर्ट आजे जे कड़क वलण अपनाव्यु हतु अने सवारे हाईकोर्टे सांज सुधीनो समय आप्यो हतो के राज्य सरकार कोई एवुं एक्शन प्लान बतावे के जेना थकी आ रखड़ता ढोरोने रोकथाम करी शकाय। हाईकोर्टनुं आ जे वलण छे तेने लईने अने आजे हाईकोर्टमां शू शू थयुं તેને લઈને શું કહેશો? આ જે પિટિશન છે જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, આ પિટિશન કોઈ નવી પિટિશન નથી, પણ સને 2017માં મૂળ દાખલ થયેલી અરજી, ત્યારબાદ 2019માં એ જ અરજીના અનુસંધાને એક બીજી અરજી એમાં કરવામાં આવી અને એ મેટર જ્યારે આજે લિસ્ટ થઈ ત્યારે નામદાર હાઈકોર્ટે બિલકુલ સંજ્ઞાન લઈને કે જે પરિસ્થિતિ આજ ખાલી અમદાવાદ શહેર જ નહીં પરંતુ સુરતથી લઈને સમગ્ર ગુજરાતમાં જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે, જેમાં રખડતા ઢોર, એ રખડતા ઢોરનો જે પ્રકારે રોડ ઉપર સામાન્ય નાગરિકને ભોગ બનવો પડી રહ્યું છે એનું સંજ્ઞાન લીધું આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે। અને નામદાર ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસ સાહેબની જે ખંડપીઠ હતી એમાં સવારે જ્યારે આ સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે જ સરકારને આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું કે અમે આ બાબતે જરૂરી આદેશ કરીશું, એટલે એ આદેશ અમે જે કંઈ કરીએ તે પહેલાં 4 વાગ્યાનો એમને સમય આપવામાં આવ્યો અને એવું જણાવવામાં આવ્યું કે કોઈક નક્કરતા પૂર્વક વ્યવસ્થિત કોઈ તમે યુદ્ધના ધોરણે આ બાબતે શું કરી શકો છો એવા નક્કર પગલાં લેવા માટેના તમે કોઈ વ્યવસ્થા ઊભી કરો અને એ અમને જણાવો કે તમે શું વ્યવસ્થા ઊભી કરવા માંગો છો। એ બાબતે આજરોજ સુનાવણી પછી 4 વાગે રાખવામાં આવી હતી। હિતેશભાઈ, હું તમારાથી એ જ જાણવા માગું છું કે હાઈકોર્ટ આટલું કડક વલણ કેમ અપનાવ્યું છે? કેમ કે જે રખડતા ઢોર છે તે મામલે તો સમગ્ર જનતા ત્રસ્ત છે। શું આ વાત હાઈકોર્ટ સુધી પણ પહોંચી છે? જજોને પણ કોઈ એવા અનુભવ થઈ ગયા હશે કે તેમના સુધી આ વાત પહોંચી છે? આટલા આકરું વલણ હાઈકોર્ટનું આજે આ મામલે કેમ? રોજે રોજ આપણે જોઈ રહ્યા છે કે સમગ્ર રાજ્યમાં કોઈક ને કોઈક બનાવ આપણે ન્યૂઝપેપરથી લઈને ન્યૂઝ ચેનલોથી લઈને અને ખાસ કરીને જે સોશિયલ મીડિયા છે એના માધ્યમથી રોજે રોજ આપણે કોઈક ને કોઈક બનાવ મોટો બનેલો છે એવું ધ્યાનમાં આવી રહ્યું છે। આ જ બાબત કે જે રિપોર્ટિંગ નામદાર હાઈકોર્ટે એમના આદેશમાં બી આજે ઉપર થઈ રહ્યો છે અને એક અત્યંત ગંભીર બાબત કહી શકીએ
कारण के लोकोने नागरिकोने जीव गुमावानी नौबत आवी रही छे। सुनावणी दरमियान नामदार हाईकोर्टे टिप्पणी करता ए पण बनावनी नोंध लीधेली के जेमा भूतपूर्व डेप्यूटी सीएम ने पण आ रखड़ता ढोरनो भोग बनीने हॉस्पिटल सुधी जवानो वारो आवेलो, आ बाबत भी एमना ध्याने आवी। परंतु गंभीर बाबत ए छे के आटला बनावो बने जेमा पूर्व डेप्यूटी सीएम ने पण जो भोग बनवानो वारो आवतो होय तो હતી ને આજની જે પરિસ્થિતિ છે એ ખરેખર ખૂબ જ ગંભીર છે અને આ ગંભીર પરિસ્થિતિનું નિરાકરણ લાવવાની અત્યંત જરૂરી છે એ વસ્તુ સ્વીકારવામાં આવેલી હતી। અને જ્યારે હિતેશભાઈ આ મામલે કોર્ટ શું શું કરી શકે છે? હજુ આ મામલાની વધુ સુનાવણી આવતા અઠવાડિયે રાખેલી છે। અમુક જે સૂચનો સરકાર તરફથી નામદાર હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા એ બાબતે અને ખાસ કરીને નામદાર હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કયા કયા પગલાં અત્યાર સુધી લેવાયા છે એ બાબત તમામ બાબતોનું ધ્યાનમાં લેવામાં આવેલું છે। લગભગ 10 કરોડ રૂપિયાનું નગરપાલિકા માટેનું બજેટ ફાળવવામાં આવે છે એ બાબત પણ ધ્યાનમાં લીધેલી છે। 280 કરોડ રૂપિયા અત્યાર સુધી કંઈ ખર્ચાયા છે આ બધી વ્યવસ્થાઓની પાછળ, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ એનો અસર દેખાઈ નથી રહ્યો। અને ખરેખર એક સામાન્ય નાગરિક તરીકે જ્યારે આપણે આ બાબત વિચારીએ તો રોજે રોજ એક પણ નાગરિક આ રાજ્યનું એવું નહીં હોય કે જે આ રખડતા ઢોરનો ભોગ નહીં બનતો હોય, આવતા જતા ટ્રાફિકમાં કોઈક ને કોઈક રીતે અડચણરૂપ ઢોર થઈ રહ્યા છે અને કોઈ વ્યવસ્થા ઊભી ન થઈ શકે એવું શક્ય જ નથી। હમણાં ગયા મહિને કંઈક લેમ્પી ડિઝીઝને લઈને જે એક જાનવરોમાં જે ઢોરોમાં એક આ બીમારી છે એના કારણે એક નોટિફિકેશન કંઈ ગુજરાત સરકારે બહાર પાડ્યું કે જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આ ઢોરોને લઈ નથી જઈ શકતા, ટ્રાન્સપોર્ટ નથી કરી શકતા એ પ્રકારનો એક આદેશ કર્યો, જેના કારણે હવે આ રખડતા ઢોરો રોડ ઉપર રખડી રહ્યા છે। સાથે સાથે એ બાબતનું પણ ધ્યાન દોરવામાં આવ્યું કે લગભગ 360 કરતાં વધારે FIR ગુનાઓ નોંધવામાં આવેલા છે। એ બાબતે પણ નામદાર હાઈકોર્ટે વ્યક્ત કર્યું કે આટલી જે FIR થઈ રહી છે એ અમને સંતોષકારક નથી જણાતી। ખરેખર આ જે સમગ્ર મામલો છે કે જેની અંદર ઢોર જે છે એ ઢોર નો વાંક ન કહી શકાય, ઢોર માલિકો જે છે ને આ ત્રાસ ઢોર માલિકોનો છે અને એટલે જ અરજદાર તરફે સાથે સાથે જે એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન છે એમના પ્રમુખ સાહેબ પણ આમાં ઇન્ટરવિનિંગ પાર્ટી તરીકે જોડાયા આ સુનાવણીમાં। આ તમામે આ બાબતનું ધ્યાન દોર્યું કે જે ઢોરના માલિકો છે આ ખરેખર હિતેશભાઈ છેલ્લો સવાલ કે કોર્ટે આજે જે રીતે સુનાવણી કરી છે અને રાજ્ય સરકારે પોતાનો એક્શન પ્લાન પણ બતાવ્યો છે, આટલું કર્યા બાદ પણ જવાબદારી કોર્પોરેશનની કે મહાનગરપાલિકાઓની હોય છે, જો તેઓ કોઈ પગલાં ના ભરે અને સમસ્યા જ્યાંની ત્યાં જ હોય ત્યારબાદ કોર્ટ શું કાર્યવાહી કરી શકે? મનોજભાઈ, આ રખડતા ઢોરની સાથે સાથે પાંજરાપોળમાં જે પ્રકારે આ ઢોરને રાખવામાં આવતું હોય છે, હું આ સમગ્ર મામલે મેં ગ્રાઉન્ડ લેવલ ઉપર પણ ઘણી બધી વસ્તુઓ જોઈ છે જે સુનાવણી દરમિયાન નામદાર હાઈકોર્ટનું આ બાબતે ધ્યાન બી દોરવામાં આવેલું હતું કે જ્યારે પણ આ પ્રકારના ઢોરને પકડવા માટે કોર્પોરેશનની ટીમ નીકળતી હોય છે અને એક ટીમ જ્યારે કામ એક્ટિવ થઈને કરવા જતી હોય છે તો આ જ ટીમને ઘેરવામાં આવતી હોય છે, પોલીસને વ્યવસ્થા માટે જોડે રાખવામાં આવતી હોય છે,
ઘણી વખત ઘર્ષણના બનાવો બને છે અને ત્યારે બીજી વિસ્તારોમાં તરત મેસેજ આપી દેવામાં આવતા હોય છે કે કોર્પોરેશનની ટીમ નીકળી છે, એટલે પોતપોતાના ઢોર એ ટેમ્પરરી પીરિયડ માટે, ટેમ્પરરી સમય માટે જે આ ઢોરના માલિકો છે એ ક્યાંક ને ક્યાંક રીતે સાચવી લેતા હોય છે. મેં એ પણ મારા ધ્યાન પર ભૂતકાળમાં આવેલું છે કે પાંજરાપોળમાં બી ઘણી વખત આ એનું સીધે સીધું જે તકલીફનો ભોગ બનવો પડે છે એ છે સામાન્ય નાગરિક. અને આજરે જે પ્રકારે નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે જે વલણ બતાડ્યું છે એમાં જો સરકાર અને સાથે સાથે જે કોઈ વ્યક્તિઓ આ વ્યવસ્થાની સાથે જોડાયેલા છે એ જો ગંભીરતાથી પ્રજાલક્ષી જો નિર્ણયો નહીં લે અને જે ખૂબ જ ગંભીરતાથી સરકાર લે, જે કોઈ નગરપાલિકા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે અને બીજી જે કોઈ બધી સંસ્થાઓ છે જે આ તમામ વ્યવસ્થાથી સંકળાયેલી છે, જો તાત્કાલિક ધોરણે આજનું વલણ જોતા એક એક્શન પ્લાન નહીં ઘડે અને આવનાર આ 5-7 દિવસની અંદર આનો આજરોજ જે કંઈ સુનાવણી થઈ છે એની અસર નહીં દેખાય તો ચોક્કસપણે આવનાર દિવસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી કોઈક ગંભીર અને એવા ડાયરેક્શન્સ આવશે કે જેના કારણે સીધે સીધું અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવી શકે છે. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે અને આ માહિતી આપવા માટે. આ હતા હિતેશ ગુપ્તા, સિનિયર એડવોકેટ છે અને હાઈકોર્ટમાં જે આજે રખડતા ઢોરોને લઈને જે સુનાવણી થઈ છે અને હાઈકોર્ટનું જે કડક વલણ સામે આવ્યું છે તેને લઈને આ ચર્ચા હતી. રાજ્યના મુખ્યમંત્રી હોય કે આમ પ્રજા હોય, રખડતા ઢોરોથી ત્રાહિમામ છે. પરંતુ કોર્પોરેશનના જે સત્તામાં બેઠેલા અધિકારીઓ છે કે નેતાઓ છે તેમના પેટનું પાણી નથી હાલી રહ્યું. રોજે રોજ અકસ્માત થઈ રહ્યા છે, કેટલા લોકોના જીવ પણ જઈ રહ્યા છે, પરંતુ કોર્પોરેશન કાર્યવાહીના નામે માત્ર કાગળ પર પેન ચલાવી રહી છે. જોવાનું રહેશે કે હાઈકોર્ટના આ કડક વલણ બાદ હવે આગળ શું પાકા પાયે કામગીરી થાય છે કે પછી બતાવવા પૂરતી. તમે તમારા અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.